गुड मॉर्निंग। तो आज आप अंग्रेजी में तमारी आइडियल में एक्टिविटी टू पेज नंबर 52 पर एक्टिविटी टू है जोशो। तो चलो एक्टिविटी टू में शू आपेलू छे, ध लॉस्ट बॉल। शू कीधुं छे एक्टिविटी टू नुं नाम? ध लॉस्ट बॉल, एटले एनुं गुजराती शू थशे? दड़ो खोवाई गयो। शू छे? दड़ो खोवाई गयो। ध लॉस्ट बॉल एटले शू थशे? दड़ो खोवाई गयो। तो चलो आपणे जोईए। तो अहींया पहेला शू आपेलुं छे? अंग्रेजी आपेलुं छे, पछी तेनो उच्चार आपेलो छे, अने पछी तेनो अर्थ आपेलो छे। पहेला अंग्रेजी छे, पछी तेनो उच्चार छे, अने पछी तेनो अर्थ आपेलो छे। तो दड़ो खोवाई गयो, पण केनो दड़ो खोवाई गयो ई आपणे अहींया वर्णन करेलुं छे। तो चलो पहेला आपणे अंग्रेजी जोशुं, पछी तेनो उच्चार जोशुं, अने पछी तेनो गुजराती अर्थ जोशुं। तो पहेलामां शुं छे? अर्चित हेज लॉस्ट हिज बॉल। શું થશે ઉચ્ચાર? અર્ચિત હેઝ લોસ્ટ હિઝ બોલ, એટલે અહીંયા આપણે એનો ઉચ્ચાર આપેલો છે, અર્ચિત હેઝ લોસ્ટ બોલ। હવે તેનો ગુજરાતી શું થશે? અર્ચિતનો દડો ખોવાઈ ગયો। ગુજરાતી અર્થ શું થશે? અર્ચિતનો દડો ખોવાઈ ગયો। આપણે પાસે નામ હતું દડો ખોવાઈ ગયો, તો કોનો દડો ખોવાઈ ગયો છે? અર્ચિતનો। એટલે અહીંયા આપેલું છે અર્ચિત હેઝ લોસ્ટ હિઝ બોલ, એટલે અર્ચિતનો દડો ખોવાઈ ગયો છે। પછી હી ગોઝ ઇનટુ ધ પ્લેગ્રાઉન્ડ એન્ડ આસ્ક મિસ્ટર જોન હેવ યુ સીન માય બોલ। પછી શું આપેલું છે? હી ગોઝ ઇનટુ ધ પ્લેગ્રાઉન્ડ એન્ડ આસ્ક મી મિસ્ટર જોન હેવ યુ સીન માય બોલ। પછી શું કરે છે? તે રમતના મેદાનમાં જાય છે, એટલે આપણે આપેલું છે હી ગોઝ ઇનટુ ધ પ્લેગ્રાઉન્ડ, એટલે તે રમતના મેદાનમાં જાય છે। એન્ડ આસ્ક મી મિસ્ટર જોન, એટલે ત્યાં જઈ અને શ્રીમાન જોનને પૂછે છે। મિસ્ટર એટલે શું થાય? શ્રીમાન। મિસ્ટરનો ગુજરાતી અર્થ થાય શ્રીમાન, એટલે શ્રીમાન જોનને પૂછે છે હેવ યુ સીન માય બોલ, પ્રશ્ન પૂછે છે। એટલે અહીંયા પાછળ શું આપેલું છે? પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની આપેલી છે, કેમ કે તે પ્રશ્ન પૂછે છે કે તમે મારો દડો જોયો। શું પૂછે છે? તમે મારો દડો જોયો, પ્રશ્ન પૂછે છે, એટલે પાછળ શેની નિશાની આપેલી છે? પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની આપેલી છે। તો શું હતું? અર્ચિત હેઝ લોસ્ટ હિઝ બોલ, હી ગોઝ ઇનટુ ધ પ્લેગ્રાઉન્ડ એન્ડ આસ્ક મિસ્ટર જોન હેવ યુ સીન માય બોલ, એટલે શું થશે? અર્ચિતનો દડો ખોવાઈ ગયો છે, તે રમતના મેદાનમાં જાય છે અને શ્રીમાન જોનને પૂછે છે તમે મારો દડો જોયો। હવે બીજું તેમાં શું આપેલું છે? મિસ્ટર જોન છે એ શું કહે છે? મિસ્ટર જોન સેઝ, મિસ્ટર જોન સેઝ ધેર ઇઝ અ બોલ નિયર ધ સ્વિંગ, ધેર ઇઝ અ બોલ નિયર ધ સ્વિંગ। તો એનો ઉચ્ચાર શું થશે? મિસ્ટર જોન સેઝ ધેર ઇઝ અ બોલ નિયર ધ સ્વિંગ, એટલે મિસ્ટર જોન છે શું કહે છે? શ્રીમાન જોન કહે છે પેલા હિંચકા પાસે એક દડો છે, સ્વિંગ એટલે શું થશે? હિંચકો, એટલે શ્રીમાન જોન છે એ કહે છે કે પેલા હિંચકા પાસે એક દડો છે, એટલે પેલા હિંચકા પાસે એક દડો પડ્યો છે એ અર્ચિતને આન્સર આપે છે। મિસ્ટર જોન સેઝ ધેર ઇઝ અ બોલ નિયર ધ સ્વિંગ, એટલે શ્રીમાન જોન છે કહે છે કે પેલા હિંચકા પાસે એક દડો પડ્યો છે। પછી શું છે? અર્ચિત સેઝ, તો અર્ચિત છે શું કહે છે? નો ધેટ ઇઝ નોટ માય બોલ, શું કહે છે? નો ધેટ ઇઝ નોટ માય બોલ, એટલે અર્ચિત છે શું કહે છે? ના, તે મારો દડો નથી, માય બોલ ઇઝ યલો, માય બોલ ઇઝ યલો, એટલે મારો દડો કેવો છે? પીળા રંગનો છે। અર્ચિત છે એ શું કહે છે? નો ધેટ ઇઝ નોટ માય બોલ, માય બોલ ઇઝ યલો, એટલે અર્ચિત કહે છે ના, તે મારો દડો નથી, મારો દડો તો પીળા રંગનો છે। શ્રીમાન જોન શું કહે છે? પેલા હિંચકા પાસે એક દડો છે, તો અર્ચિત છે એ કહે છે ના, તે મારો દડો નથી, મારો દડો તો પીળા રંગનો છે। પછી હી ગોઝ ઇનટુ ધ ક્લાસરૂમ, પછી શું છે? હી ગોઝ ઇનટુ ધ ક્લાસરૂમ એન્ડ આસ્ક સામ,
પછી શું કરે છે તે વર્ગખંડમાં જાય છે અને સાનને પૂછે છે હી ગોઝ ઇન્ટુ ધ ક્લાસરૂમ એન્ડ આસ્ક સાન હેવ યુ સીન માય બોલ સાનને શું પૂછે છે હેવ યુ સીન માય બોલ એટલે તે મારો દડો જોયો છે શું કરે છે હી ગોઝ ઇન્ટુ ધ ક્લાસરૂમ એન્ડ આસ્ક સાન હેવ યુ સીન માય બોલ પછી તે વર્ગખંડમાં જાય છે અને સાનને પૂછે છે તે મારો દડો જોયો અહીંયા પણ પ્રશ્ન પૂછે છે એટલે પ્રશ્ન ચિહ્નની નિશાની આપેલી છે તો સાન છે એ શું જવાબ આપે છે સાન સેઝ ધેર્સ અ રેડ બોલ ઇન ધ કબોર્ડ શું આપેલું છે સાન સેઝ ધેર ઇઝ અ રેડ બોલ ઇન ધ કબોર્ડ એટલે સાન છે કહે છે પેલા કબાટમાં લાલ રંગનો દડો પડ્યો છે સાન શું કહે છે પેલા કબાટમાં લાલ રંગનો દડો પડ્યો છે તો હવે અર્ચિત છે શું કહે છે નો ધેટ ઇઝ નોટ માય બોલ ઇઝ યલો સેઝ અર્ચિત પછી શું છે નો ધેટ ઇઝ નોટ માય બોલ ઇઝ યલો સેઝ અર્ચિત એટલે અર્ચિત છે શું કહે છે ના તે મારો દડો નથી મારો દડો તો પીળા રંગનો છે એમ અર્ચિત છે ઈ કહે છે સાનને સાન શું કહે છે પેલા સાન સેઝ ધેર્સ અ ઇઝ અ રેડ બોલ ઇન ધ કબોર્ડ નો ધેટ ઇઝ નોટ માય બોલ ઇઝ યલો સેઝ અર્ચિત એટલે સાન કહે છે પેલા કબાટમાં લાલ રંગનો દડો છે તો અર્ચિત શું કહે છે ના તે મારો દડો નથી મારો દડો તો પીળા રંગનો છે પછી હવે અર્ચિત છે કોની પાસે જશે પેલા મિસ્ટર જોન પાસે ગયો પછી સાન પાસે ગયો હવે કોની પાસે જશે ચાલો આપણે જોઈએ અર્ચિત ગોઝ ટુ ધ ગાર્ડન એન્ડ આસ્ક મી ધ ગાર્ડનર હવે અર્ચિત ક્યાં જાય છે ગાર્ડનમાં એટલે કે બગીચામાં એટલે અહીંયા આપેલું છે અર્ચિત ગોઝ ટુ ધ ગાર્ડન એન્ડ આસ્ક ધ ગાર્ડનર એટલે અર્ચિત છે એ બગીચામાં જાય છે અને ગાર્ડનર એટલે કે માળી બગીચામાં પાણી પાડતા હોય તેને શું કહેવાય માળી માળીને પૂછે છે હેવ યુ સીન માય બોલ શું પૂછે છે હેવ યુ સીન માય બોલ એટલે તમે મારો દડો જોયો તે બગીચામાં જાય છે અને માળીને પૂછે છે કે તમે મારો દડો જોયો છે એટલે અહીંયા આપેલું છે અર્ચિત ગોઝ ટુ ધ ગાર્ડન એન્ડ આસ્ક ધ ગાર્ડનર હેવ યુ સીન માય બોલ એટલે અર્ચિત બગીચામાં જાય છે અને માળીને પૂછે છે કે તમે મારો દડો જોયો તો માળી છે શું જવાબ આપે છે ચાલો જોઈએ ધ ગાર્ડનર રિપ્લાઈઝ ધેર્સ અ યલો બોલ ઇન ધ બાંબુ શું છે ધ ગાર્ડનર રિપ્લાઈઝ ધેર ઇઝ અ યલો બોલ ઇન ધ બાંબુ તો ગાર્ડનર છે એટલે કે માળી તો માળી શું જવાબ આપે છે પેલા વાસમાં બાંબુ એટલે શું થાય વાસ વાસમાં એક પીળો દડો છે વાસનું ઝાડ છે તમે બધા જોયું હશે ને શેરડીનું જેવું હોય લાંબુ લાંબુ એકદમ ઊંચું હોય અને ગ્રીન એટલે કે લીલા કલરનું હોય છે તો ધ ગાર્ડનર રિપ્લાઈઝ ધેર ઇઝ અ યલો બોલ ઇન ધ બાંબુ એટલે માળીએ જવાબ આપ્યો કે પેલા વાસમાં એક પીળો દડો છે તો હવે અર્ચિત છે શું કહે છે નો ધેટ ઇઝ નોટ માય બોલ ઇઝ બી તો અર્ચિત છે શું કહે છે નો ધેટ ઇઝ નોટ માય બોલ ઇઝ બી એટલે અર્ચિત કહે છે ના તે મારો દડો નથી મારો દડો મોટો છે અર્ચિત છે શું કહે છે ના તે મારો દડો નથી મારો દડો તો મોટો છે ચાલો હવે આગળ ધ ગાર્ડનર સેઝ ધ ગાર્ડનર સેઝ ધેર ઇઝ અ યલો બોલ અંડર ધ બનિયન ટ્રી પછી શું કહે છે ગાર્ડનર ધેર ઇઝ અ યલો બોલ અંડર ધ બનિયન ટ્રી એટલે માળી કહે છે બનિયન ટ્રી એટલે શું થાય વડનું ઝાડ બનિયન ટ્રી એટલે વડનું ઝાડ તો માળી કહે છે પેલા વડના ઝાડ નીચે એક પીળો દડો છે શું કહે છે ધ ગાર્ડનર સેઝ ધેર ઇઝ અ યલો બોલ અંડર ધ બનિયન ટ્રી એટલે માળી કહે છે પેલા વડના ઝાડ નીચે એક પીળો દડો છે તો પછી હવે અર્ચિત છે શું કહે છે ધેટ ઇઝ નોટ માય બોલ શું કહે છે ધેટ ઇઝ
not my ball. એટલે તે મારો દડો નથી. That is not my ball. એટલે તે મારો દડો નથી. My ball is big and yellow. શું કહે છે? My ball big and yellow. એટલે મારો દડો મોટો અને પીળા રંગનો છે. શું કહે છે? My ball is big and yellow. એટલે કે મારો દડો પીળા રંગનો અને મોટો છે. પછી શું કહે છે? And it has black dots on it, says Archie. શું કહે છે પછી? And it has black dots on it, says Archie. એટલે અર્જિત છે પછી શું કહે છે? તેના પર કાળા ટપકા છે, પીળા રંગનો છે અને તેના પર કાળા ટપકા છે. પહેલાં શું કહે છે? That is not my ball. My ball is big and yellow and it has black dots on it, says Archie. એટલે શું કહે છે? તે મારો દડો નથી, મારો દડો તો મોટો અને પીળા રંગનો છે અને તેના ઉપર કાળા ટપકા છે, એમ અર્જિત છે એ કહે છે. તો ચાલો હવે પછી જોઈએ. ધ ગાર્ડનર સેઝ, તો પછી માળી છે એ શું કહે છે? ધ ગાર્ડનર સેઝ ધેર ઇઝ અ બિગ યલો બોલ વિથ બ્લેક ડોટ્સ અન્ડર મિસ્ટર પઠાણ્સ કાર. ધ ગાર્ડનર સેઝ ધેર ઇઝ અ બિગ યલો બોલ વિથ બ્લેક ડોટ્સ અન્ડર મિસ્ટર પઠાણ્સ કાર. એટલે પછી માળી છે એ કહે છે શ્રીમતી પઠાણ ની કાર નીચે કાળા ટપકા વાળો પીળા રંગનો મોટો દડો છે. શ્રીમતી પઠાણ ની કાર છે તે નીચે કાળા ટપકા વાળો અને પીળા રંગનો મોટો દડો છે. અર્જિત છે પહેલા શું કહે છે? મારો દડો મોટો અને પીળા રંગનો અને તેમના ઉપર કાળા ટપકા છે. એટલે પછી કહે છે માળી કે શ્રીમતી પઠાણ ની કાર છે તેની નીચે કાળા ટપકા વાળો પીળા રંગનો મોટો દડો છે. તો હવે અર્જિત છે શું કરે છે? ધેટ ઇઝ માય બોલ. That is my ball, cries Archit. એટલે અર્ચિત છે એ જોરથી ઉપાડે છે, એ જ મારો દડો છે. મિસ્ટર પઠાણની કાર નીચે જે દડો હતો, બોલ હતો, એ જ દડો છે, એ મારો છે. એટલે ધેટ ઇઝ માય બોલ, ક્રાઇઝ અર્ચિત. એટલે અર્ચિત છે એ જોરથી બૂમ પાડે છે, એ જ મારો દડો છે. તો આપણે જોયું પહેલેથી કે અર્ચિતનો દડો છે એ ખોવાઈ જાય છે, પછી તે ક્યાં જાય છે? રમતના મેદાનમાં જાય છે અને શ્રીમાન જોનને પૂછે છે તમે મારો દડો જોયો? તો શ્રીમાન જોન છે તેને શું જવાબ આપે છે? કે પેલા હિંચકા નીચે એક દડો છે. તો અર્ચિત કહે છે ના, તે મારો દડો નથી, મારો દડો પીળા રંગનો છે. પછી તે વર્ગખંડમાં જાય છે અને શાનને પૂછે છે કે તે મારો દડો જોયો? તો શાન કહે છે પેલા કબાટમાં લાલ રંગનો દડો છે. તો અર્ચિત કહે છે ના, તે મારો દડો નથી, મારો દડો તો પીળા રંગનો છે. પછી અર્ચિત બગીચામાં જાય છે અને માળીને પૂછે છે તમે મારો દડો જોયો? તો માળી છે જવાબ આપે છે પેલા વાંસમાં એક પીળા રંગનો દડો છે. તો અર્ચિત છે શું કહે છે? તે મારો દડો નથી, મારો દડો મોટો છે. તો પછી માળી કહે છે પેલા વડના ઝાડ નીચે એક પીળો દડો છે. તો અર્ચિત છે કહે છે તે મારો દડો નથી, મારો દડો મોટો અને પીળા રંગનો છે અને તેના પર કાળા ટપકા છે. તો પછી માળી કહે છે શ્રીમતી પઠાણની કાર નીચે કાળા ટપકા વાળો પીળા રંગનો મોટો દડો છે. તો અર્ચિત છે એ જોરથી બૂમ પાડે છે, એ જ મારો દડો છે. અર્ચિત છે ને દડો ક્યાંથી મળે છે? મિસ્ટર પઠાણની કાર નીચેથી મળે છે. તો આપણે ધ લોસ્ટ બોલ છે એ આખો પાઠ જોયો અને સમજ્યા. તો ચાલો હવે પ્રશ્ન બીજો જોઈએ. ક્વેશ્ચન ટુ, આન્સર ધ ક્વેશ્ચન્સ બેઝ્ડ ઓન ધ સ્ટોરી ધ લોસ્ટ બોલ. એટલે શું આપેલું છે? ધ લોસ્ટ બોલ આ વાર્તા છે એની આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. અર્ચિત હેઝ લોસ્ટ હિઝ ખાલી જગ્યા. અહીંયા શું આપેલું છે? ખાલી જગ્યા આપેલી છે. તો પહેલી ખાલી જગ્યા શું છે? અર્ચિત હેઝ લોસ્ટ હિઝ ખાલી જગ્યા. તો અર્ચિત છે એનું શું ખોવાઈ જાય છે? તો આપણે કૌંસમાં આપેલું છે બોલ કે બેટ. તો આપણે પાઠમાં જોયું અર્ચિતનું શું ખોવાઈ જાય છે? બોલ ખોવાય છે કે બેટ? બોલ. એટલે આપણે જવાબમાં શું આપેલું છે? બોલ. ચાલો હવે આપણે બીજું જોઈએ. અર્ચિત ગોઝ ટુ ધ પ્લેગ્રાઉન્ડ ટુ આસ્ક ખાલી જગ્યા અબાઉટ હિઝ બોલ. શું આપેલું છે? અર્ચિત ગોઝ ટુ ધ પ્લેગ્રાઉન્ડ ટુ આસ્ક ખાલી જગ્યા અબાઉટ હિઝ બોલ.
तो अर्चित छे ए प्लेग्राउंड એટલે બગીચામાં જાય છે અને કોને પૂછે છે તો બગીચામાં જઈ અને કોને પૂછે છે મિસ્ટર જોન ને કે મિસ્ટર વર્મા ને તો પાછમાં આપણે જોયું કોને પૂછે છે બગીચામાં જોઈને મિસ્ટર જોન ને તો ચાલો શું આવશે ખાલી જગ્યામાં મિસ્ટર જોન તો મારે લખવાનું છે જી ખાલી જગ્યામાં આવશે મિસ્ટર જોન પછી ત્રીજી ખાલી જગ્યા જોઈ મિસ્ટર જોન સેસ એટલે મિસ્ટર જોન કહે છે ધેર ઇઝ ધ બોલ નિયર ધ ખાલી જગ્યા મિસ્ટર જોન છે એ શું કહે છે ધેર ઇઝ અ બોલ નિયર ધ ખાલી જગ્યા એટલે કોની પાસે બોલ પડ્યો એમ કહે છે સ્વિંગ એટલે કે હિંચકા અને સ્લાઇડ એટલે લપસણી તો બોલ છે ક્યાં પડ્યો હતો હિંચકા પાસે હતો કે લપસણી પાસે હિંચકા પાસે હતો એટલે જવાબમાં શું આવશે સ્વિંગ એટલે ત્રીજી ખાલી જગ્યા છે એમાં જવાબમાં આવશે સ્વિંગ તો ચાલો લખીએ મિસ્ટર જોન કહે છે કે હિંચકા પાસે એક દડો છે હવે ચોથું ધ બોલ નિયર ધ સ્વિંગ ધ બોલ નિયર ધ સ્વિંગ ઇઝ ખાલી જગ્યા એટલે હિંચકા પાસે દડો છે કેવા રંગનો છે રેડ અને બ્લુ એટલે કે લાલ કલરનો છે કે બ્લુ કલરનો છે તો હિંચકા પાસે દડો હતો એ કેવા કલરનો હતો રેડ કલરનો હતો એટલે જવાબમાં શું આવશે રેડ આર ઈ ડી તો ચાલો ચોથી ખાલી જગ્યામાં આવશે રેડ પછી પાંચમી ખાલી જગ્યા અર્ચિત ઇઝ બોલ ઇઝ અર્ચિત બોલ ઇઝ ખાલી જગ્યા તો અર્ચિતનો બોલ છે કેવા રંગનો છે એ લખવાનું છે તો રેડ કે યલો એટલે લાલ રંગનો હતો કે પીળા રંગનો અર્ચિતનો બોલ છે કેવા રંગનો હતો પીળા રંગનો હતો અર્ચિત પાસે બોલ હતો એ પીળા રંગનો હતો અને મોટો હતો તો ચાલો શું આવશે પાંચમી ખાલી જગ્યામાં યલો તો ચાલો લખીએ વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ યલો અર્ચિત બોલ ઇઝ યલો હવે છઠ્ઠી ખાલી જગ્યા જોઈ અર્ચિત ગોઝ ટુ ધ ક્લાસરૂમ એન્ડ આસ્ક સાન અબાઉટ હિસ પછી શું આપેલું છે અર્ચિત છે એ ક્લાસરૂમમાં જાય છે અને સાનને પૂછે છે શું ખોવાઈ ગયું છે તો અર્ચિત છે એ શું ખોવાઈ ગયું હતું બેટ કે બોલ અર્ચિતનો બોલ ખોવાઈ ગયેલો હતો એટલે જવાબમાં શું આવશે બોલ બી એ ડબલ એલ બોલ પછી અર્ચિત છે એ ક્લાસરૂમમાં જાય છે અને સાનને પૂછે છે કે તે મારો બોલ એટલે કે દડો જોયો હવે સાનની ખાલી જગ્યા ધેર ઇઝ અ ખાલી જગ્યા બોલ ઇન ધ કબોર્ડ ધેર ઇઝ અ ખાલી જગ્યા બોલ ઇન ધ કબોર્ડ એટલે સાન પછી છે એને જવાબ આપે છે કે કબાટમાં દડો પડ્યો છે પેલા કબાટમાં દડો પડ્યો છે તો એ દડો હતો કેવા રંગનો છે રેડ કે પર્પલ રેડ એટલે કે લાલ કલરનો આપણે જોયું હતું સાન કહે છે પેલા કબાટમાં લાલ રંગનો દડો છે એટલે જવાબમાં શું આવશે રેડ તો ચાલો સાન ખાલી જગ્યા એમ લખવાનું છે રેડ સાન કહે છે પેલા કબાટમાં લાલ રંગનો દડો છે હવે આઠમી ખાલી જગ્યા અર્ચિત ગોઝ ટુ ધ ખાલી જગ્યા એન્ડ આસ્ક ધ ગાર્ડનર હેવ યુ સીન માય બોલ એટલે અર્ચિત છે એ ગાર્ડન એટલે બગીચામાં જાય છે અને મારીને પૂછે છે કે શું તમે દડો જોયો એટલે જવાબમાં શું આવશે ગાર્ડન કે સર્કસ અર્ચિત છે એ મારીને પૂછવા માટે કોની પાસે જાય ક્યાં જગ્યાએ જાય છે બગીચામાં જાય છે કે સર્કસમાં જાય છે ગાર્ડનમાં જાય છે એટલે શું આવશે જવાબમાં ગાર્ડન તો ચાલો લખીએ આઠમી ખાલી જગ્યામાં ગાર્ડન અર્ચિત છે એ ગાર્ડનમાં જાય છે અને માળીને પૂછે છે કે તમે મારો દડો જોયો હવે નવમું ધ ગાર્ડનર સેઝ ધેર ઇઝ ધ યલો બોલ ઇન ધ બામ્બુ શું આપેલું છે નવમી ખાલી જગ્યામાં ધ ગાર્ડનર સેઝ એટલે માળી કહે છે ધેર ઇઝ ધ યલો બોલ ઇન ધ બામ્બુ એટલે કે પેલા વાંસમાં એક પીળા રંગનો દડો છે તો સાચું છે કે ખોટું સાચું કેમ કે માળી કહે છે પેલા વાંસમાં એક પીળા રંગનો દડો છે એ સાચું છે આપણે અહીંયા જોયું હતું તો ચાલો હવે દસમું
અર્ચિત બોલ ઇઝ સ્મોલ એટલે અર્ચિતનો બોલ નાનો છે, અર્ચિતનો બોલ નાનો હતો, તો સાચું હશે કે ખોટું? ખોટું, કેમ કે અર્ચિતનો બોલ છે એ મોટો હતો, એટલે દસમામાં આવશે રોંગ. પછી 11મું, ધેર ઇઝ ધ ખાલી જગ્યા બોલ અંડર ધ બનિયન ટ્રી. ધેર ઇઝ ધ બોલ ખાલી જગ્યા અંડર ધ બનિયન ટ્રી, એટલે બનિયન ટ્રી એટલે વડનું ઝાડ નીચે છે. કેવા રંગનો દડો હતો? રેડ એટલે કે લાલ, અને યલો એટલે કે પીળો. લાલ કલરનો દડો હતો કે પીળા કલરનો દડો હતો બનિયન ટ્રીની નીચે? આપણે હતું, માળી કહે છે પેલા વડની ઝાડ નીચે પીળા રંગનો દડો છે, એટલે જવાબમાં શું આવશે? યલો, કેમ કે વડના ઝાડ નીચે પીળા રંગનો દડો હતો, એટલે 11મી ખાલી જગ્યામાં આવશે યલો. પછી 12મું, અર્ચિત બોલ વોઝ યલો વિથ બ્લેક ડોટ્સ કે રેડ વિથ બ્લેક ડોટ્સ. અર્ચિત પાસે દડો હતો એ પીળા રંગનો અને ટપકા વાળો હતો કે લાલ રંગના ટપકા વાળો હતો? પીળા રંગના ટપકા વાળો હતો, પીળા રંગનો હતો અને કાળા ટપકા વાળો હતો, એટલે યલો વિથ બ્લેક ડોટ્સ, એટલે યલો વિથ બ્લેક ડોટ્સ છે એની નીચે આપણે રાઈટ કરશું. પછી 13મું, અર્ચિત બોલ વોઝ અંડર મિસ્ટર પઠાણ્સ કાર, એટલે અર્ચિતનો બોલ છે એ ક્યાંથી મળે છે? મિસ્ટર પઠાણ્સની કાર નીચેથી મળે છે, એટલે સાચું કે ખોટું? તો કે સાચું, અર્ચિતનો બોલ છે એ મિસ્ટર પઠાણની કાર નીચેથી મળે છે, એટલે સાચું. પછી 14મું, ધેટ્સ માય બોલ ક્રાઇઝ અર્ચિત, એ જ મારો દડો છે એવું અર્ચિત જોરથી બૂમ પાડીને બોલે છે, તો સાચું છે કે ખોટું? તો સાચું, આપણે છેલ્લે જોયું અર્ચિતે જોરથી બૂમ પાડી, એ જ મારો દડો છે, એટલે 14મામાં સાચું. રોંગ કે રાઈટ? તો કે રાઈટ. શું કરવાનું છે 14મામાં? રાઈટ. ચાલો હવે પ્રશ્ન ત્રીજો, એટલે ક્વેશ્ચન 3, રીડ ધ સેન્ટેન્સ ડ્રો એન્ડ કલર ધ પિક્ચર્સ ઇન ધ બ્લેન્ક સ્પેસ, એટલે વાક્ય વાંચો અને કોરા કાગળમાં ચિત્ર દોરીને રંગ પૂરો. આપણે અહીંયા બે સેન્ટેન્સ એટલે કે વાક્ય આપેલા છે એ વાંચી, તમારે તમારી રફ બુક હોય અથવા તો ડ્રોઈંગ બુક હોય તેમાં તે ચિત્રો છે એ દોરવાના છે અને પછી તેમાં રંગ છે એ પૂરવાના છે. તો ચાલો, શું છે પહેલું? ધેર ઇઝ અ બોલ અંડર ધ બનિયન ટ્રી, એટલે પહેલું ચિત્ર છે તમારે સેવું કોનું દોરવાનું છે? તો કે બનિયન ટ્રી, વડનું વૃક્ષ છે તેની નીચે દડો પડ્યો હોય તેવું ચિત્ર તમારે દોરવાનું છે. વડનું ઝાડ હોય, મોટું ઝાડ દોરવાનું અને તે ઝાડ નીચે એક દડો છે એ પડ્યો હોય એવું ચિત્ર તમારે દોરવાનું છે અને પછી તેમાં રંગ દોરવાનો છે. આ હતું પહેલું, હવે બીજું ચિત્ર. તો બીજું ચિત્ર કેવું દોરવાનું છે? ધેર ઇઝ અ રેડ બેટ નિયર ધ સ્લાઇડ. સ્લાઇડ એટલે શું થાય? લપસણી. બગીચામાં હોય છે લપસણી, તો એવી લપસણી દોરવાની છે. પહેલાં ગાર્ડન બગીચો દોરવાનો, પછી તેમાં લપસણી દોરવાની અને તે લપસણી પાસે, નિયર એટલે પાસે, લપસણી પાસે રેડ બેટ એટલે લાલ રંગનું બેટ પડ્યું હોય તેવું ચિત્ર દોરવાનું છે. પહેલામાં કેવું દોરવાનું છે? વડનું ઝાડ હોય અને તેની નીચે દડો પડ્યો હોય તેવું ચિત્ર દોરવાનું છે અને બીજામાં લપસણી હોય તેની બાજુમાં લાલ રંગનું બેટ પડ્યું હોય તેવું ચિત્ર દોર્યું અને બંનેમાં રંગ છે એ પૂરવાના છે, તો એ તમારે હોમવર્કમાં કરવાનું છે. તો આપણે એક્ટિવિટી 2, ધ લોસ્ટ બોલમાં પહેલા પાઠ સમજ્યા, પછી ખાલી જગ્યાને ખરા ખોટા કરીએ અને પછી આ ક્વેશ્ચન 3 છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બાય.